लॉकडाउन वच्चे ऑनलाइन शालाओ शुरू कराई छे त्यारे शालाओ द्वारा फी नी उघराणी कराता वालीओमां रोष जोवा मळी रह्यो छे। तो पीपलोदनी शारदायतन स्कूल द्वारा फी मंगाता वालीओ द्वारा विरोध प्रदर्शन करी नारेबाजी कराई हती। पीपलोद विस्तारमां आवेली शारदायतन स्कूल द्वारा फी मंगाती होवाना विरोधमां वालीओए होबाळो मचाव्यो छे। वालीओ द्वारा जणाव्यु छे के शाळा द्वारा थोड़ा दिवसों अगाउ पुस्तकों आपवामां आव्या छे। आ पुस्तकोनी साथे साथे दरेक वालीओने फी भरवा अंगे पण कहेवायुं छे। 3-4 हप्तामां शाळानी फी भरवा कहेवायुं छे। प्रथम सत्रनी फी भरवा माटे दबाण करवामां आव्युं छे, जेथी लगभग 100 જેટલા વાલીઓ સ્કૂલ પર પહોંચી ગયા છે અને જ્યાં સુધી સ્કૂલ શરૂ ન થાય ત્યાં સુધી ફી ન ઉઘરાવવા નારેબાજી કરી છે। સાથે જ શાળા દ્વારા શરૂ કરવામાં આવેલા ઓનલાઈન શિક્ષણમાં અનેક પ્રશ્નો ઊભા થતા હોવાની પણ ફરિયાદ કરાઈ છે। શાળાના વાલીએ જણાવ્યું હતું કે અમને ફી ભરવામાં કોઈ જ વાંધો નથી, સ્કૂલને ફી આપવી જોઈએ, પરંતુ હાલના સમયને જોતા ફી થોડા સમય પછી માંગે એ ઈચ્છનીય છે। સ્કૂલ દ્વારા માર્ચ મહિનાથી જ શિક્ષણ કાર્ય બંધ છે, અમે તો અગાઉ આખા વર્ષની ફી ભરી દીધી હતી, હવે નવું સત્ર શરૂ પણ નથી થયું સ્કૂલમાં અને ફી મંગાઈ છે, એ આવા કોરોના કાળમાં કેટલું યોગ્ય કહેવાય, એટલે અમે વિરોધ પ્રદર્શિત કર્યો છે। વધુમાં એક વાલીએ જણાવ્યું હતું કે સ્કૂલ દ્વારા ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે, જેમાં બાળકોને ઘણા પ્રશ્નો આવે છે, કંઈ સમજાતું નથી, એક મોબાઈલમાં બે વિદ્યાર્થી કેવી રીતે ભણી શકે, શિક્ષિકાઓ ઘરેથી જ અભ્યાસ કરાવે છે, સરખું સમજાતું પણ નથી અને વાલીએ પણ સાથે બેસવું પડે છે, શિક્ષકોના પગાર સ્કૂલ દ્વારા 70% જેટલા કાપી નખાયા છે, એક્ટિવિટીની પણ ફી મંગાઈ છે, જ્યારે માત્ર ટ્યુશન ફી જ લેવાનું સરકારે કહ્યું છે, તેમ છતાં ફીના નામે વાલીઓને હેરાન કરતા હોવાથી વિરોધ પ્રદર્શિત કર્યો છે। બ્યુરો રિપોર્ટ સુરત।